તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજ તો કઈક બહુ ખુશખબરી છે. ભાભી કહેશે શું શું છે. એના ફોનમાં જો બે વાર તો એનો ફોન એલર્ટ થી વાગી. ગુડ મોર્નિંગ ભાભી. વેરી ગુડ મોર્નિંગ. આજે તો છે ને મારા ફોનમાં એલર્ટ નું આવ્યું ને આમ ઉપર, ત્યાં તો હું ચોકી ગઈ. મને એમ થઈ ગયું કે હું ફોનમાં બેટરી ક્યાંક નથી. એક તો ફોન આમ ધક્કો મારી મારીને હાલે છે. ના આવે કેમ ધક્કો મારીને હાલે. આવું કરે બીક લાગે એમ છે. સામે આવે તો તને બીક લાગે. હા એવા છે બહુ મારે બધા. કઈ નઈ, એનથી બચીને રહી જો. જો આ બધો સ્ટોક નવો આવ્યો છે, આ તો ખોલો. આ બાજુ હજી ખોલવાનો બાકી છે. જે લોકોને આવવું હોય ફોન કરીને આવજો. એમને નહીં આવતા કેમ કે અમારે અહીંયા સિસ્ટમ છે, અપોઇન્ટમેન્ટ સિસ્ટમ. હું અહીંયા આવે ને ઘરાક ને બેસાડું ને અમારે ટ્રાફિક ફૂલ થાય, એટલે છે ને અમે અપોઇન્ટમેન્ટ પ્રમાણે જ લઈએ છીએ. એ બધી વાત ઠીક. સપના, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. મધુબન સાડી નામ છે. ડેઈલી વેર છે, અલગ અલગ ઘણી જાતની છે. જો આ કોટન માં નવી ડિઝાઇન છે, આ બધો સ્ટોક જ નવો જ આવેલો છે. બધું જૂનું ક્લિયર થઈ ગયું. શું બતાવું હે? એ તો જો આવી રીતના જ હેરાન કરે. બાકી ભાભી, આપણે જે દી પટેલ ના વ્લોગ જોવી એ આપણા વ્લોગ જોતા હશે? કઈ ખબર નહીં. હોમ ટૂર કરાવો તો એ ટૂંક સમયમાં કરાવી દેશું, અને બાકી કોમેન્ટો ઘણી છે એ બધાના જવાબ આપી દઉં. બાકી લીલાબેન સોરઠિયા એમ કેતા હતા કે તમે ભાભી મને બહુ ગમો છો અને મારું નામ લેજો, એટલે એનું બ્લોગમાં નામ લઈ લઉં છું. બાકી એક કોમેન્ટ કોમન આવે છે કે તમારી સાડીની શોપ કઈ જગ્યાએ છે? તો ઘરે જ છે અને યોગી ચોકમાં છે. પૂરું એડ્રેસ જાણવા માટે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરો, હું એડ્રેસ દઈશ અને પહોંચી જ જવાનું છે. નવરાત્રી પૂરતી ઓફર શરૂ છે. અને એક કોમેન્ટ એવી આવી છે, પિનલબેન તમે હાથમાં સોનાનું કડું પહેર્યું છે કે બંગડી છે? તો એનો જવાબ પિનલબેન એટલે પિનલ ભાભી પોતે જ આપી દેશે. હેતાંશના મમ્મી સોનાનો જોઈને હા ઈ બંગડી પહેરે તો હતું નથી. કાંજીવરમ માં નવો નવો સ્ટોક આવી ગયો છે. જો આ બધું કાંજીવરમ છે. હજી છે વધુ આનથી છે? બહુ બધું છે. નાચી નાચી તને ક્યાં કોઈ પૂછે છે? કીધું તમે કરી કીધું. તને કોઈ પૂછ્યું ક્યારે? પૂછ્યું ખબર તો પડે છે. બાકી હિરલબેન મોરડિયા ની કોમેન્ટ એવી આવી હતી કે મોટા ભાભી ટી શર્ટ બહુ ફિટ પહેરે છે અને થોડા ખુલ્લા પહેરો એમ. તો હવે ભાભી એનો હું જવાબ આપે? શું ભાભી હિરલબેન હું કેવું છે તમારે? ટી શર્ટ તો ખુલતા જ લીધા હતા, પણ ભાભી જાડા થઈ જાય, ફિટ થાય, કઈ મોંઘવારી નાખી થોડા દેવાય. તમે લોકો જલ્દી સબસ્ક્રાઈબર કરી કરાવતા રહો ને, લાઈકો કરી અને વ્યૂ લાવતા રહો, તો અમે પણ તમારી તમે કયો ને એવું કરતા રહીએ. હા પછી ડાયટિંગ કે સતો કરશું, જેમે જોઈ કરશું, બધું કરશું, પતલા થશું, ખુલતા ટી શર્ટ પહેરશું, નવું શોપિંગ કરશું. હા પણ મેરેજ પછી મારા ભાઈ ભાભી ને હાચવે છે એટલા બધાને શરીરમાં તમને ફેરફાર દેખાય જ છે. હું તમને ભાભી નો મેરેજ પેલા ફોટો બતાવું. જો ભાભી ફોટો ગોતે જ્યાં સુધી ત્યાં સુધી અહીંયા એક પોલીસ મેડમ આવ્યા છે બહુ મોટા, અને એક ચોર આવ્યો છે જે બધાને બહુ હેરાન કરે, એને બાંધી દીધું છે. એ ગયો પોલીસ ને મારવા નહીં એવો લ્યો. શું કરવું, આ ચોર બધા ચાલાક બહુ છે. કેમ હશે તું હાથ પાછળ રાખીને કેમ ચાલે? બેન જોવા છે, મન કરાઈ દીધું. ઈ બેસ્ટ ફોટો ગોતે છે.
બેસ્ટ નથી હોતી સિંગલ ફોટો. મારો સિંગલ ફોટો છે ને બહુ ઓછા હોય. હું જયદીપ સાથે જ પડાવું, સિંગલ બહુ ઓછા પડાવું. જોવો કેટલા પતલા હતા, 54 કિલો ના ભાભી હતા, અત્યારે 70 કિલો ના થઈ ગયા છે. દેખ રહે હો ફરક, દેખ રહે હો ફરક? દેખ્યો સમજો. આમાં જો મેરેજ, મારા મેરેજ ના 5 દિવસ થયા હતા ના ફોટો. આમ જો લાપસી કરવા માતાજી ગયા હતા, એનો ફોટો અત્યારે કેટલી પતલી. જો ઓલો તો લગ્ન પછી ના 2-3 મહિના પછી નો હતો, હા લગ્ન પછી 4-5 દિવસ પછી. સાડી પહેરીને ગયા હતા શાકપુર, એના વ્લોગે છે, જોઈ આવજો. હા શાકપુર નો છે. હા કેવી મસ્ત જોડી હતી, અત્યારે એનથી સારી બની ગઈ છે. મામા ને ઘરે રોટલો ખાવા ગયા ને ત્યારે મિની ટ્રેક્ટર લીધું હતું. લગ્ન માં કેમ નતો આવ્યો, હે ક્યાં હતો? અહી ડિલેટ મારે 4 ફોટા મારી દીધા ડિલેટ. ટ્રેક્ટર કયું તમારું? હા સિન સનેડો વહી ગયો. બોલો નવો લઈ લો, પાછ સારું થાય સિસ્ટમ મૂકે છે તે ફોન વાળા. એને ખબર છે દરેક ના ઘર માં એક આવો કેદી હોય જ તે. એ ગયો ચાળા ન કરતા હોય તો એમ સપના કે એનો સપના ડાયલોગ છે. અને ભાભી જો ખરા તમે નાઇટ ડ્રેસ માં મમ્મી સાથે ત્યારે છે ને મારે 4th મહિનો હતો. એવું છે? ત્યાં 4th મહિનો હતો મારે, મને હચોડી મજા નતી. ફામે પપ્પા લઈ ગયા હતા પુરાણે. કેવા દેખાતા હે, કેવા થઈ ગયા? તે ચશ્મા હતા મારા, એ તાં 7 વર્ષ નો થયો. ફીડિંગ મૂકાયું પછી મેં આંખ નું ઓપરેશન કરાયું. હા એટલે એમાં ચશ્મા પહેર્યા છે જોવો. અને એ તાં તો જોવો મારો નાનો હતો ને તે ટકો કરાયો હતો. અને જોવો આ ફેમિલી માં એ તાં સાવ હતો, સાડીઓ હતો, જો બોલો મોલો હતો. તારે તને છે ને ખંભા ઉપર બેહાયરો તો એ ફોટાય આવશે. વેલેન્ટાઇન ડે હતો તે દિવસે. જો વેલેન્ટાઇન હતો, હા તે દિવસે વેલેન્ટાઇન હતો ને આપણે રેડ પહેર્યા હતા બધા. એ હા નીચે થી પાઉં જબલામાં લાવ્યો. એનું કે 4 પાઉં છે, 4 વાક્ય લેવો. લાઈન માં ગોઠવા એક 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 વાક્ય આવશે. ખાતા જાય વાક્ય ખાલી થઈ ને થોપો પણ કઈ ધંધો બોલો. આવું કર્યા કરે, અમે કામ માં હોય ત્યાં આવો ઉહડિયો વાળા કરે. એક વાટકામાં 4 પાવ નો સમાય જાય તો કેમ 4 વાટકા લીધા લખણ? તો આજ તો મસ્ત જમવાનું છે, રોટલા, અડદ ની દાળ, સાડી વાળા કસ્ટમર હતા એટલે કઈ ખાવાનો ટાઈમ ન મળ્યો. કેટલા 1.5 વાગ્યા હવે હું અત્યારે ભાખરી ખા, સવાર નો મન નથી મને ભાખરી ખાવાનું. હજી છે સાડી વાળા પણ સપના મેં કીધું બીજા આવે ત્યાં લગી હું ફટાફટ જમી આવું. પછી તું જમી સાંજના 6:30 વાગી ગયા છે અને ભાભી કઈક શોપિંગ કરીને આવ્યા. જો અમારે એડવર્ટાઈઝ શરૂ થઈ જાય કે વિડીયો શરૂ થાય ને ભાભી. ભાભી શું શું લાવ્યા? પેલા તો જો બહુ મોંઘી મોંઘી વસ્તુ લાવ્યા. કશ્યપ જ્વેલર્સ અનબોક્સિંગ કરું? હા અનબોક્સિંગ જો કે અમે કરી લીધું છે. સપને પહેરી લીધું. જો એક બ્રેસલેટ આપડે નથી બતાવ્યું બ્લોગ માં, ધીમે ધીમે આવશે. જો આ બુટ્ટી મમ્મી માટે છે. મમ્મી આજ મમ્મી તમારી બુટ્ટી આવી ગઈ. હા મને બી ગયો.
જો આમાં છે ને આ મોતી એક્સ્ટ્રા નખાવ્યો નહીં, તૂટી ગયો તો એ ફિટ કરાવ્યો, આમાં એક ફૂલડું ફિટ કરાવ્યું. મમ્મી તમારું શું તૂટી ગયું હતું? પાંદડી. એને પાંદડી તૂટી ગઈ હતી, નવી ઉગી. અને સપનાનું બ્લેક લાઈટ તૂટી ગયું હતું, એ રેણ કે પાંદડી નવી તૂટી ગઈ હતી, નવી ઉગાડી. ઉગાડી તેમ કોણ ઉગાડો જી નહીં. અને બાકી મેઇન વસ્તુ ઓલી બાજુ છે, આજે અમે જવાના છે એ તો બતાવો. રંગતાલીના પાસ આવી ગયા છે, અને એક બે નથી, કેટલા છે ભાભી લેવા તમે? 20 જેટલા. હા, અને અમે ફેમિલી મેમ્બર 6 જ છે. એ કોઈને આવું હોય તો અમારી પાસેથી કોન્ટેક્ટ કરીને આ પાસનો આપણે સદુપયોગ કરીશું. હા, બાકી એમને પડ્યા રહે. આજના જ છે આ વિડિયો તો બનશે ત્યાં સુધી, પછી ત્યાં તો પૂરો થઈ જાય. થઈ જાય તમારે કોમેન્ટ કરીને રાખવાની વધે ત્યારે. પણ એ કે જે બતાવ એમાં એવું મેં વિચારી રાખ્યું છે, પાસ બધા લઈ જશું, ગેટની બહાર જે લેવા જતા હોય કે જે જે વ્યક્તિ લાગે કે જોતા છે, ડાયરેક્ટ સામેથી આપણે આપી દઈશું. શેરીની મજા તો અલગ જ છે, તો આપણે એ લોકો પાસ હે પર આપણે ઉઠે પર માન રાખો, કલાક જઈએ એટલે કલાક જ જવાનું છે. પાસ અમને આવ્યા છે જોગમાયા જ્વેલર્સ માંથી. જો આ જોગમાયા જ્વેલર્સ છે ને મોટા વરાછા એબીસી સર્કલ ત્યાંથી આવ્યા છે. કોર્સ ગર્લ્સ વેર ની બાજુમાં. કોર્સ વેર ગર્લ્સ વેર શું છે? ભાભીના ભાઈની શોરૂમ છે. જનકભાઈ અમારે સાથે આવવાનું છે. આવાનંદ રંગતાલી આમ જોવો તો ફાઇનલી ગઈ નીકળી ગયા છે.
ભાભીના એના વિડીયો બહુ ન બતાવી શકો. એમાં એવું છે, અમારા સોસાયટી નિયમ છે કોઈ પણ જાતનો વિડીયોગ્રાફી ન ઉતારી શકવી. તો એનો અમે સેજ ઉતારી લીધો, બાકી કોઈના ફેસ તમને નહીં દેખાય. અને જાજાસીની ન ઉતારે, અમે ખોટો નિયમ નથી તોડવો આપણે. એટલે નવરાત્રિમાં ભાભીને સપનાના ગરબા તમને નહીં દેખાય. અને રમઝટમાં અમે સ્પેશિયલ વિડીયો ઉતારવા ગયા હતા અને બહુ મજા આવી. બહુ માન સન્માન મળે આમાં, મજા આવે. સ્ટેજ ઉપર જવા દીધા અને બેઠા હતા અમે, મજા આવે. જ્યુસ આપે, લસ્સી આપે, મજા આવી ગઈ. આવું પહેલી વાર થયું. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. અને હા, એક વસ્તુ, આ બાજુમાં જે દેખાય ને, રાકાશ ગામનું આખા રીંગણાનું શાક છે, પ્રખ્યાત છે. અને રાકાશ ગામ બીજા કોઈનું નહીં, અમારું જ તે. તો અમારા ગામનું પ્રખ્યાત શાક જોઈ આવો. અને આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.